सब्सक्राइब करो आ चैनल ने। नंबर मोड़ो लाए हवे जो अत्यारे फोन करिस हमना तो ये लोग को सुता हसे बेड ओबा जेनी यंग ब्यूटीफुल डॉटर राते पाची ना आवे ये लोग को सुता हसे अरे अब फोन पर फोन करता हसे एक मिनट जो एनी पासे फोन होई तो रिंग केम ना वागी स्मार्ट चेक करवा दे एक मिनट चेक करवा मैं जागी जैसे तो बे यार मारे कितनी बार टॉयलेट जवानो देवा दे नदी करो फोन छोड़ यार तो पछि आपने करी शु शु ना 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 हूँ चौकी नहीं करूँ हूँ नहीं जागू तारे जागवानो आ तमारे बन्ने ने उचकी लावा में जे मारी वाट लागी गई छे ने हवे हूँ सुई जाइस ने तारे जागवानो जागे छे के पछी बेहोश छे लागे छे एने ठंडी लागे छे ये तो मेरा फर्ज है સાઇન કરી દેજે નહીં તો જમીન પણ જશે પૈસા પણ જશે અને કદાચ તારો જીવ પણ જશે પોપટ પુંજાણી અમદાવાદ નો ડોન પોપટ પુંજાણી ચંદ્રિકા ચંદ્રિકા મારા જીવથી વાલી મારી સ્વીટી ગુમ થઈ ગઈ છે અને તને બિઝનેસ સૂજે છે સ્વીટી તો મને પણ જીવથી વધારે વાલી છે તું ચિંતા નહીં કર આપણા માણસોને મેં ચારે દિશામાં મોકલી દીધા છે સ્વીટી મળી જ જશે તારી જાતનો ડોન મારું બહુ મોટો ડોન થઈને પરે છે ને આ ગામમાં પણ મને લાગે છે કે તારા દુશ્મનો જ મારી સ્વીટીને કિડનેપ કરી ગયા છે એક વાત કાન ખોલીને સાંભળી લેજે જ્યાં સુધી મારી સ્વીટી પાછી ના મળે ત્યાં સુધી 7 દિવસ ઉપવાસ કરવા જ જોઈએ તારે શરીર કેટલું વધી ગયું છે જો તો તું કરીશ અને 8મા દિવસે કાંકરિયા તળાવમાં તારું વિસર્જન કરીશ સમજ્યો હવે બેઠો છે શું મારી સ્વીટીને શોધવા જા સમજો અરે હા મારી માં હા માં કઈ અક્કલ જેવું છે કે નહીં બૈરીને તો કોઈ માં કહેતું હશે મારા બાપ બાપ બરાબર છે લાકડે માકડું જ ભટકાણું છે ચલો બોતા ઉભો થા ટોપા સુઈ સેનો જાય છે ને મારું બ્લેન્કેટ અને કોણે ઓઢાડ્યું હા ચાલ નંબર કાઢ અને ફોન કરાને બાપને એને કે એની દીકરી આપણા કબજામાં છે હું ફોન કરું હા તું ફોન કર
અબે તારી ફોન મુક મુક ફોન આના પરથી ફોન કરીશ આના પરથી બે યાર જો આના પરથી ફોન કર આ દુબઈ નું સિમ કાર્ડ છે દુબઈ નું દુબઈ નું હા પણ તારી પાસે ક્યાંથી આવ્યું બકા એના માટે દિમાગ જોઈએ દિમાગ અને એ દિમાગ મારી પાસે છે જો અમદાવાદમાં સેટિંગ હોય ને તો બધું જ મળી જાય હવે કામ કર ફોન કર એના બાપને અને કેટલા પૈસા માંગીશ ચૌના કર્નલ અંકલના 3 મહિનાનું ભાડું 15000 રૂપિયા કરિયાણાવાળાના 3000 રૂપિયા 1500 રૂપિયા દૂધવાળાના એટલે 19500 ગલ્લાવાળાના કંઈક 200-250 રૂપિયા હશે એટલે 21000 રૂપિયા માંગી લઈએ બધાને ચૂકતા કરીશું ને તો પણ 200-300 રૂપિયા વધશે બેતાલી બિચારી ચિંદી ચોર ભીખ માંગે છે 21 લાખ રૂપિયા માંગ 21 લાખ 21 લાખ રૂપિયા હવે શું જોઈએ છે ફોન લગાય હેલો હેલો મફતભાઈ મહેતા સાહેબ હા બોલું છું જય શ્રી કૃષ્ણ હા મારું નામ અપે કતીડા લગન નું ઇન્વિટેશન આપવાનું છે મહેતા કાન ખોલીને સાંભળી લે તારી એક ની એક દીકરી અમારા કબજામાં છે હે અને જો તારે જીવતી પાછી જોતી હોય ને તો પૂરા 43,43,430 રૂપિયા મને જોઈએ 44 લાખ રૂપિયા જોઈએ સમય અને ઠેકાણું પછી જણાવીશ શું બકવાસ કરો છો કોણ છો તમે કિડનેપર હા અને હા જો તારી ડાર્લિંગ જેવી દીકરી તને જોઈતી હોય ને તો પૈસા જલ્દી મોકલાવજે નહીં તો એના નાના નાના ટુકડા કરી નાખીશ બકવાસ બંધ કરો આવી મજાક કરતા તમને શરમ નથી આવતી મારી દીકરી મારી સામે બેઠી છે તમારી દીકરી તમારી સામે બેઠી છે નોનસેન્સ તો પછી આ કોણ છે અરે હું કોણ અમદાવાદ નો ડોન પોપટ પુંજાણી અરે રેવા દો ને બોસ આખા અમદાવાદના ડોન થઈને ફરો છો અને ઘરે તો ભાભીની સામે કુકડી બોલી જાય છે અરે તને ખબર નથી અત્યાર સુધી મેં 22 હાફ મર્ડર કર્યા છે એટલે કોઈ પૂરું તો કર્યું જ નહીં ને વધારે બોલ્યો ને તો આજે પૂરું કરી જ નાખીશ કચ્ચા જા સ્વીટી જ્યાં પણ છે એને ગોતીને લઈ આવ ઓકે બોસ હલો સાંભળ ગમે તેમ કરીને સ્વીટીને સ્વીટી ક્યાં છે સ્વીટી જો આજ સાંજ સુધી ઘરે પાછી ના આવીને તો તું તો મરી ગયો પકા મુન્ના આ છોકરીને શું કરીશું વિચારવા દે તું અડધો કલાકથી અંદર શું કરતો હતો બકા દિમાગ જોઈએ આના માટે દિમાગ અને આનો પણ બાપ તો હશે જ ખબર નહીં પૂછ્યું નથી મેં બકા તે આ છોકરીને જોઈ છે ગળામાં સોનાની ચેન હાથમાં વીટી અને પાછા બ્રાન્ડેડ કપડા આનો પણ બાપ પૈસાદાર હશે અને આપણે તો પૈસાથી મતલબ છે મફત આપે કે આનો બાપ આપણા બાપનું શું હે બસ હોશમાં આવે એટલે ચાકુની અણીએ એની જોડે એના બાપનું નામ કઢાવી લઉં બસ પછી ચાલ ચાલ બકા આ છોકરી ક્યાં ગઈ ક્યાં ગઈ અરે એસ તો હું પૂછું છું કે ક્યાં ગઈ
ક્યાં ગઈ હશે યાર? એને ગોતી ઉપર છે, ક્યાં ગઈ? મને શું ખબર, અહીં તો હતી. જો એ મને મળી જશે ને તો આ ચાકુથી એનો ખૂન કરી નાખીશ. અરે રજની, રમજા. લાલા કેમ છે ભાઈ? બસ મજામાં. ભોગીલાલ ક્યાં? ભોગીલાલ ગાડી પાર્ક કરે છે, હમણાં આવતા જશે. ભાઈ આ છે મારી એક ની એક પત્ની ભાવના. ઓ ભાવના, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને આ મારી બે દીકરીઓ છે, ભક્તિ અને પૂજા. વાહ બેટા, કેટલા સરસ તમારા નામ છે, પૂજા અને ભક્તિ. વાહ. હા ચાલો આવો આવો. અરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભોગીલાલ. આવો આવો આવો. ભોગીલાલ આ છે મારી સાળી, બરોડા રહે છે. ક્ષમા નામ છે. અરે વાહ, બહુ સરસ નામ છે, ક્ષમા. આવો આવો બેસો. શ્રવણ કુમાર ના આવે? એને જરા વહેલું મોડું થશે, પણ આવશે ખરો. કશો જ વાંધો નહીં, કશો જ વાંધો નહીં. તમે સહેજ પણ ચિંતા ના કરતા, આ તમારું જ ઘર છે, તમે નિરાતે બેસજો. અને હા, જમીને જ જવાનું. હા અરે હા તો ભાઈ, જમ્યા વગર જવા જ ન દઉં ને. જમવાનું ક્યાં અગત્યનું છે, હું તો ભાવનાનો ભૂખ્યો છું. આપી જ હોય તો તમારી ભાવના આપો. આ શું બોલો છો તમે? ભાવના મળે એટલે ભોગીલાલ રાજી રાજી. સમજાવો સમજાવો, તમારો ભાઈબંધને સમજાવો. શું બોલે છે એનું ભાન નથી એને. મને કે છે ભાવના આપો, ભાવનાનો ભૂખ્યો છું. એને સમજાવવાથી કાંઈ ફેર નહીં પડે, એ બિચારો પણ ભાવનાનો જ ભૂખ્યો છે. એટલે એ પણ તમારા જેવા છે? અરે ભાઈ, ભાવના મળતી હોય તો કોને ન ગમે. બસ હો બસ, હવે બહુ થાય છે. રજનીભાઈ ગુસ્સો નહીં કરવાનો, ભાવના તો જેમ વેચીએ તેમ વધે. અલે ભોગી, બાફી નાખ્યું તે ક્યારનું ભાવનાની પાછળ પડ્યો છે. પણ ભાવના એમની વાઈફનું નામ છે. મારી બુદ્ધિ, મારી બુદ્ધિ તો બહેર મારી ગઈ છે. આ મારું મગજ સાવ કોતરાઈ ગયું છે. થાય છે કે આ સંસારનો ત્યાગ કરી હિમાલય ભેગો થઈ જાઉં અને ત્યાં જઈને પૂજા અને ભક્તિમાં તલ્લીન થઈ જાઉં. હે હું ભલો ને મારી ભક્તિ ભલી, ભક્તિ સાથે એક રસ થઈ જાઉં. અને બસ પછી તો સવારે પૂજા, બપોરે પૂજા, રાતના પૂજા, સવારે ઉઠીને પૂજા, પૂજા પૂજા. બસ કર પાપિયા, તારી વાણી અને વર્તનમાં વાયરસ આવી ગયો છે. હા તો ફોર્મેટ કરાવી લઈશ, પણ હવે જે તારા હૃદયમાં માત્ર ભક્તિ અને પૂજા, બીજા બધાને રજા. અરે બફાટ બંધ કર, પૂજા અને ભક્તિ આ લોકોના નામ છે. રજનીભાઈ રજનીભાઈ, મારા ભાઈબંધ ભાઈ, હું તમને સોરી કહું છું, બસ મને ક્ષમા આપો. નીકળ મારા ઘરની બહાર. નહીં, ક્ષમા લીધા વગર તો નહીં જાઉં. આ શું બોલી રહ્યા છો તમે? અરે હું તો ક્ષમા માંગુ છું. એ લારી, છેલ્લી વાર કહું છું, નીકળ મારા ઘરની બહાર. ક્ષમા આપશો તો જ જઈશ. આ નહીં સુધરે અને મારવો જ પડે. મેં તો ક્ષમા માંગી હતી, તોય મને ધોઈ કેમ નાખ્યો? અરે ક્ષમા એની સાળીનું નામ છે. બીડી જ લઈ લે પિયાજી ગરસે. પત્યું, બે નવરી બજાર આવી ગઈ. લે ચંદુ, હા લે એક મોગા મોગી સિગરેટ નું પેકેટ આપ, માલ ગોરો. આ મને ના પાડે છે સિગરેટ આપવાનું. એ મને ના પાડે છે? આ ગુજરાતના મોટામાં મોટા ફિલ્મ ડાયરેક્ટર છે અને બાહુબલી ફિલ્મ ગુજરાતીમાં બનાવે છે. હા બાહુબલી ગુજરાતીમાં, એનું ટાઇટલ શું રાખશો? બાવડેબાજ ઠાકોરનો ઠસ્સો. ચંદુડા એવી ફિલ્મ બનાવીશ, એવી ફિલ્મ બનાવીશ કે આલોલ થી લઈને હોલીવુડ સુધી ખળભળાટ મચી જશે. કડી થી કલોલ સુધી ખળભળાટ થાય ને તોય બહુ છે. 200 કરોડ નો બિઝનેસ કરીશું.
ચંદુડા તારે તો આખો ગલ્લો ખરીદી લઈશ. અત્યારે 32 નંબર બીડી તો ઉધાર આપો. હા, અને તું છે ને ચંદુ, પૈસાની ચિંતા નહીં કર, એક વાર મારી ફિલ્મ બનવા દે. અરે ફિલ્મ માટે હીરોની શોધમાં છું, જેવો મને હીરો મળ્યો. અરબાઈ બકરો મળી ગયો. સાગીડા, તારી ગાડીની ચાવી. થેન્ક યુ દોસ્ત. એટલે તારું ઓડિશન આટલું જલ્દી પતી ગયું? બાકી તો આજકાલ ઓડિશનમાં કેટલી લાંબી લાઈનો લાગી હોય છે ને. હમ જહાં ખડે હોતે હૈ લાઈન વહીં સે શુરુ હોતી હૈ. અને એમાં સેગીડાની બીએમ હોય એટલે આપણો કેવો વટ પડે. તો લઈ લે મારી ગાડી, સેકન્ડના ભાવે આપીશ. સેગીડા, શ્રવણ આજ બી ફેંક્યું હોય ચીજે નહીં ઉઠાતા. હું જ્યારે પણ લઈશ ત્યારે બે બીએમ લઈશ, સ્પોર્ટ્સ મોડલ, એક મારા માટે અને એક મને જે હીરો બનાવશે એ ડિરેક્ટર માટે. અલે અલે એ ભાઈ, આ શું આમ આગળ પાછળ કેમ ફરો છો? એ તમે અમને નથી ઓળખતા? અરે આ તો ગ્રેટ ડિરેક્ટર અંબાલાલ ઓસ્કાર છે અને હું એમનો આસિસ્ટન્ટ અર્બન. મળી ગયો અર્બન, મળી ગયો. કોણ મળી ગયો? અરે મારી ફિલ્મનો હીરો મળી ગયો. ફિલ્મ? હે? અરે મારી ફિલ્મ ટાઇટેનિક, ગુજરાતીમાં નાવડી ડૂબી સાજણ તારા દેશમાં, એનો હીરો મળી ગયો. અર્બન ચેકબુક કાઢ. શું નામ તમારું? શ્રવણ ભોગીલાલ ભંગારવાલા. વાહ ભંગારવાલા, આપો આપો 51,000 નો ચેક એમને આપો. 51,000? અને આલો આ છે મારું વિઝિટિંગ કાર્ડ. સર સાઇન 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 સાઇન. તમારો ચેક. સવારે 10 વાગે ઓફિસ પર આવી જજો. અર્બન એમને સ્ક્રિપ્ટ આપ. યસ. હા, બધા ડાયલોગ ગોખી મારજો કમ્પ્લીટ. હા, સવારે મળીએ, ચલો ઓફિસ ઉપર. મળી ગયો. સારું થયું શ્રવણ આવ્યો નહીં, બાકી ત્યાં તો આપણી આબરૂના ધજાગરા થયા હતા. હા, પણ મને સમજાતું નથી કે લોકો કેવા કેવા નામ રાખે છે. કેમ? આ ભાવના અને ક્ષમાની રામાયણમાં આપણા શ્રવણિયાનો પ્લાન જે હતો એને પરણાવવાનું, એમાં તો પંચર પડ્યું. શ્રવણિયાને પરણવું નથી, પણ ખંભાતથી મારા શાળાનો દીકરો આવે છે. અચ્છા, એ પરણવા માટે થનગની રહ્યો છે. ક્યાં વાત છે, તો આપણે એનું ક્યાંક ગોઠવી દઈએ. ભાઈ એમ એનું સહેલાઈથી ગોઠવાય એવું નથી. એ અમારા શાળાના દીકરામાં એક મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટ છે. એ કોઈ પણ વાક્યની શરૂઆત હ થી કરે છે. દાખલા તરીકે કેમ છો કેવું હોય તો એ કહેશે હેમ હો. ઓ તારી, આ નમૂનાને તો જોવો જ પડે. જલ્દી જલ્દી મારા મેરેજ કરાવો અને પરણવું છે. હા, એ હુવા અને હૈણ ઉપડ્યું હે. હૈણ? હા, હારે હનીમૂન હરવું હે. અને હૈણ ઉપડ્યું છે. હૈણ? એને પૈણ ઉપડ્યું છે. એને હનીમૂન કરવું છે. હુવા હા હૈણું હે. કે છે મારે જલ્દી પરણવું છે. એ પહેલા તું નોકરી કર બરાબર, પછી તારે માટે છોકરી શોધીશું, સમજો. આ અંકલ તને નોકરી ને છોકરી બે અપાવશે. અરે બોગી, મને કે આ નમૂના જોડે વળગાડે છે, એક તેની ભાષા નથી સમજાતી. તું તારે હાય હા કરે રાખજે. નહીં. એ બોગી, એ બોગી. હેલો અંકલ, હેમ હો. હા. હે અંકલ, હમારે હોકરી હે હોકરી. હા. હટકો હે હટકો. હા હા. અરે હે હે, હમારી હોકરી ને હારી હાથે હિચર હોવા આઈ જો. હા હા. અરે હે હે, હમારી હોકરી હારે હિચર માં હુટર હુ હુટર હુ. અરે હા હે ની હા ને હા. અરે હે આઉ
અમારી હોકરી હાથે અને હૈણાવશો? હા. અને અમારો હમાઈ હનાવશો? હા ભાઈ હા. હુઆ એ હુઆ હામની હોકરી હાથે હારું હોઠવાઈ ગયું. શું? હા, હામની હોકરી હાથે હારું હોઠવાઈ ગયું. હા, ઉચી હો ઉચી હો. અરે લેરી, હું શું સાંભળું છું? તે આની સાથે તારી દીકરીનું નક્કી કરી નાખ્યું? અરે ના ભાઈ ના, મારી દીકરીને ભોગ લાગે છે કે આવા નમૂના સાથે હું એને પરણાવું. હું તો ખાલી આ કરતો હતો. હોબા હેવો હે, હારું હિલ હોળી હાક્યું.